ભારતીય મોસમ વિભાગ મોસમ કેન્દ્ર અમદાવાદ એ તરફથી આપણને સૂચના આપવામાં આવી છે. 5 દિવસનું શિડ્યુલ છે, 6, 7, 8, 9 અને 10. એમાં આપણો જે સુરત જિલ્લો છે એમાં હેવી ટુ વેરી હેવી રેઇન એટ આઇસોલેટેડ પ્લેસીસ, જેને આપણે એલર્ટ કહી શકાય. પછી 7 તારીખ માટે પણ એ જ રીતની આપણને સૂચના છે કે હેવી ટુ વેરી હેવી એટ આઇસોલેટેડ, એટલે અમુક જગ્યાએ વેરી લાઇકલી એટલે પૂરી શક્યતા છે વરસાદની. એવી રીતના 3 દિવસ માટે 6, 7, 8 આપણને એલર્ટ મોડ ઉપર રહેવા સૂચના આપવામાં આવી છે. અને બાકીના 2 દિવસો છે 9 અને 10 તારીખ, એના માટે આપણે વોચ એટલે કે સતર્ક રહેવું. આ બાબતની આપણને સૂચના IMD એટલે કે ભારતીય મોસમ વિભાગ અમદાવાદ તરફથી આપવામાં આવે છે. તૈયારીમાં અત્યારે તાપી નદીમાં તો પાણી નથી છોડવાનું, કારણ કે ડેમ હજી રૂલ લેવલ પર પહોંચ્યું નથી. પરંતુ છતાંય આપણા જે નીચાણવાળા વિસ્તારો હોય, નદી કિનારાના વિસ્તારો હોય, એ બધા સરપંચોની પણ મીટિંગ રાખેલી. માનનીય કલેક્ટર સાહેબે પણ બધાને કન્વે કર્યું છે કે આપણે એલર્ટ રહેવાનું, કોઈ વધુ વરસાદનો સમય હોય, નીચાણવાળા વિસ્તારો હોય તો વ્યક્તિ બહાર નહીં જાય, વીજળી પડવાના મેસેજ બધા મૂક્યા છે. આઈસી એક્ટિવિટી કરી છે કે લાઇટિંગ થાય તો આ જગ્યાએ આવું કરવું, આવું નહીં કરવું, જેથી આપણે પશુ કે માનવની ઈજા કે બીજો કોઈ એવો બનાવ નિવારી. હા, વરસાદની પરિસ્થિતિ છે અત્યારે તો ચિંતાજનક કોઈ બાબત નથી, પરંતુ જે રીતના આપણને એલર્ટ મોસમ વિભાગ તરફથી આપવામાં આવી છે, એટલે માન્ય કલેક્ટર સાહેબે તમામ વિભાગના સંકલન અધિકારીઓને સૂચના કરી છે સ્પષ્ટ કે કોઈ પણ વ્યક્તિએ હેડક્વાર્ટર મંજૂરી વગર છોડવું નહીં, જેથી કરીને એવો કોઈ બનાવ બને. આપણે અધિકારીઓની ટીમની જરૂર પડે તો આપણે લોકોને મદદ લઈ શકીએ અને ઉપયોગી થઈ શકીએ. એટલે અત્યારે એઝ ઓન નાવ કોઈએ પણ પોતાનો જે ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર અથવા તાલુકા હેડક્વાર્ટર જે કચેરી ત્યાં હોય તે છોડવાનું નથી, એવું માન્ય કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચના છે. અને એ પ્રમાણે ટીમ તરીકે અમે બધા સંપૂર્ણ રીતે તૈયાર છીએ. હા, આપણો જે કંટ્રોલ રૂમ છે એ પણ રાઉન્ડ ધ ક્લોક ચાલુ છે. કોર્પોરેટનો પણ કંટ્રોલ રૂમ છે, માન્ય કલેક્ટર સાહેબની કચેરી છે એનો આપણો પણ કંટ્રોલ રૂમ છે. એ જ રીતના પોલીસનો પણ કંટ્રોલ રૂમ છે, સિંચાઈ વિભાગનો કંટ્રોલ રૂમ છે, જે રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ચાલુ છે. વરસાદ ઉપર પણ આપણી નજર છે અને લોકોને પણ એ રીતના આપણે અવગત કરેલ છે. એ હજી છેલ્લી સૂચના આવશે સરકાર તરફથી, પણ અત્યારે કોઈ પણ વ્યક્તિએ પોતાના હેલિકોપ્ટરમાં જવું, જેથી કરીને આપણે એના સંપર્ક સૂત્ર હોય તો જ્યારે પણ આપણને આપદા નિવારણ બાબતની કામગીરીમાં જરૂર પડે ત્યારે આપણે બોલાવી શકાય એવી અત્યારે છેલ્લી સૂચના છે. પછી જે પ્રમાણે નામદાર સરકારશ્રીમાંથી મેસેજ આવશે એ પ્રમાણે આપણે એ લોકોને સંપર્ક નંબર તો છે જ કન્વે કરશું, પણ અત્યારે બધા પોતપોતાનું જે કચેરીનું સ્થળ છે હેડક્વાર્ટર જેને કહેવાય સરકારી ભાષામાં હેડક્વાર્ટરમાં જ છે, એટલે એટ એની ગિવન ટાઈમ વી કેન કોલ ધેમ એન્ડ ડિપ્લોય ફોર ધ રિલીફ વર્ક ઇફ નીડેડ. હા, આપણી પૂરતી તૈયારી છે. NDRFની એક ટીમ છે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની, એની ટીમ આપણે સુવાલી ગામ ખાતે રાખી છે. એમાં 2 ઓફિસરો છે, 25 જવાન છે. એ લોકો પાસે લાઈફ સેવિંગ ડિવાઇસીસ છે, બોટ છે, અલગ અલગ જે એક્સેસરીઝ કહેવાય કે જેનાથી આપણે કોઈ ડૂબતી વ્યક્તિને બચાવી શકીએ, સ્થળાંતર કરી શકીએ, એ રીતના તમામ તૈયાર છે. વધુમાં આપણી પાસે કોસ્ટગાર્ડ પણ છે કે જેની પણ સેવાઓ લઈ શકીએ આપણે, એટલે પૂરતી તૈયારી છે. નીચાણવાળા વિસ્તારોએ કદાચ આકસ્મિક એવો બનાવ બને, કોઈને રેસ્ક્યુ કરવા જાય તો વી આર ફૂલી અલર્ટ ઓન ધ વોર ફૂટિંગ. આપણે જે અત્યારે વાત કરી ઓરેન્જ એલર્ટની છે કે 3 દિવસો દરમિયાન આપણે એલર્ટ મોડમાં રહેવું, અને દેટ ઇઝ ટેકનિકલી ટેકનિકલ ઓરેન્જ એલર્ટ, જેથી કરીને બધાનું ધ્યાન પણ રહે, કોઈ હેડક્વાર્ટર છોડે નહીં, વરસાદ ઉપર આપણી નજર છે અને પૂરતી તૈયારી તંત્ર રહીને નાગરિકોને જાણ કરે છે. એ બાબતે પણ એક તાકીદની મીટિંગ ટૂંક સમયમાં જ બોલાવવામાં આવશે અને લોકોને પાણીની પરિસ્થિતિમાંથી મુક્તિ મળે, પાણીનો નિકાલ થઈ જાય એના માટે ઉદ્યોગને પણ સૂચના આપવામાં આવશે. હજી એ પૂરા જે મેસેજ છે મેં જોયા નથી, પણ જેવી પરિસ્થિતિ હશે તો ઉદ્યોગને પણ આપણે સ્પષ્ટ સૂચના જ આપશું, જેથી કરી નાગરિકોની હાલાકી નિવારી શકે અને પાણીમાં નહીં રહેવું પડે કે કેરસામાં પાણીમાં. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.